क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स। नाम याद रखना। નમસ્કાર, હું જનક દવે, ફૂલ સ્ટોપ ન્યૂઝ એનાલિસિસ પ્રોગ્રામમાં આપનું સ્વાગત છે. તમને અસર કરતા સમાચારનું અમે સરળ ભાષામાં સચોટ રીતે કરીશું છણાવટ. આ છણાવટ 360 ડિગ્રી હશે, જેનાથી મહત્વના મુદ્દાઓને લગતા દરેક સવાલ પર હવે પછી મુકાશે ફૂલ સ્ટોપ. આજે અમે બાળકો અને તેમના ડિજિટલ વ્યસનની વાત કરીશું. ઓસ્ટ્રેલિયાએ 16 વર્ષની નાની ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ મૂકી દીધો છે. સવાલ એ છે કે શું ભારતે પણ ઓસ્ટ્રેલિયા જેવો પ્રતિબંધ મૂકવો જોઈએ? આ એક સવાલ અનેક સવાલો ઊભા કરે છે. વાત બાળકોની છે એટલે જ આ સવાલોના જવાબો મેળવવા પણ જરૂરી છે. અમે આ મુદ્દે તમને વિસ્તારથી દરેકે દરેક હકીકત જણાવીશું. સોશિયલ મીડિયા બાળકો માટે ખૂબ જ ખતરનાક છે. આખી દુનિયામાં આવી ચર્ચાઓ ચાલતી રહે છે. બાળકોને સોશિયલ મીડિયાથી દૂર રાખવા માટે કેટલાક દેશોમાં નિયંત્રણો પણ મૂકવામાં આવ્યા છે. ઓસ્ટ્રેલિયાએ આ મામલે નવો ઇતિહાસ રચ્યો છે. 16 વર્ષથી નાની ઉંમરના બાળકો સોશિયલ મીડિયાનો ઉપયોગ ન કરી શકે એના માટે આ દેશે નવો કાયદો ઘડ્યો છે. આખી દુનિયામાં ઓસ્ટ્રેલિયાના નિર્ણયની ચર્ચા થઈ રહી છે. કેટલાક દેશોના લોકો એમની સરકારોને કહેવા લાગ્યા છે કે આપણે ત્યાં પણ આવો પ્રતિબંધ મૂકો. ઓસ્ટ્રેલિયન વાસીઓની વાત કરીએ તો કંઈ ખુશી કંઈ ગમ જેવો માહોલ છે. કેટલાક લોકોએ કહ્યું કે આ તો બહુ સારો નિર્ણય છે. કેટલાક લોકો ગુસ્સે થઈ ગયા છે. સ્વાભાવિક રીતે માતા પિતાઓને રાહત થઈ છે. બીજી તરફ સોશિયલ મીડિયા કંપનીઓ અને બાળકો અપસેટ થઈ ગયા છે. બાળકોમાં માટેના પ્રતિબંધનો અમલ ઓસ્ટ્રેલિયામાં થતાં ઓછામાં ઓછા 12 મહિનાનો તો સમય લાગશે. એક વખત આ પ્રતિબંધનો અમલ થઈ જશે એ પછી સોશિયલ મીડિયા કંપનીઓની જવાબદારી વધી જશે. આ પ્રતિબંધનો ભંગ કરનારી સોશિયલ મીડિયા કંપનીને 5 કરોડ ઓસ્ટ્રેલિયન ડોલરનો દંડ થશે. ભારતીય રૂપિયામાં કન્વર્ટ કરીએ તો આ રકમ 275.32 કરોડ રૂપિયા થાય. ઓસ્ટ્રેલિયાએ આ પ્રતિબંધ તો મૂકી દીધો છે, પરંતુ એનો અમલ કેવી રીતે કરવો એ હજી નક્કી કરવાનું બાકી છે. સોશિયલ મીડિયા પર લોગિન કરનારી વ્યક્તિની ઉંમર કેટલી છે એ જાણવું મુશ્કેલ છે. એટલે જ ઓસ્ટ્રેલિયાની સરકારે આ પ્રતિબંધનો અમલ કેવી રીતે કરવો એ નક્કી કરવા માટે સોફ્ટવેર એક્સપર્ટ્સને હાયર કર્યા છે. ઓસ્ટ્રેલિયા કેવી રીતે આ પ્રતિબંધ લાગુ કરશે એના પર આખી દુનિયાના લોકોની નજર રહેશે. જો ઓસ્ટ્રેલિયાનો આ પ્રયોગ સફળ રહેશે તો બીજા દેશો પણ એનો અમલ જરૂર કરશે. ભારત પણ અમલ કરી શકે છે. આઈડિયા અને ટેકનોલોજી અસરકારક હોય તો શા માટે એનો અમલ ન કરવો જોઈએ? સોશિયલ મીડિયા બાળકો માટે ખૂબ જ જોખમી છે. આખી દુનિયા આ વાત સારી રીતે જાણે છે, પરંતુ ઓસ્ટ્રેલિયાએ આ પ્રતિબંધ મૂકવા માટે કાયદો ઘડ્યો તો એના માટે કારણો પણ આપવા પડ્યા છે. ઓસ્ટ્રેલિયાના પીએમ એન્થની અલ્બનીઝે પણ એના માટે કારણો આપ્યા. જોકે તેમણે એક કારણ તો કહ્યું જ નથી. વાંધો નહીં, અમે એ પણ કારણ કહીશું. વાત એમ છે કે ઓસ્ટ્રેલિયામાં આવતા વર્ષની શરૂઆતમાં ચૂંટણીઓ યોજાવાની છે. ભારતની જેમ ઓસ્ટ્રેલિયામાં પણ મત આપવા માટેની ઓછામાં ઓછી ઉંમર 18 વર્ષની છે. એટલે કે 18 વર્ષથી ઓછી ઉંમરના બાળકો તો મતદાતાઓ નથી. હવે તેઓ આ પ્રતિબંધથી નારાજ થઈ જાય તો પણ એન્થનીને ફરક પડવાનો નથી. બીજી તરફ આ પ્રતિબંધથી ઓસ્ટ્રેલિયાના તમામ માતા પિતા ખુશ થયા છે. એટલે તેઓ એન્થનીને વોટ આપી શકે છે. એટલે જ રાજકીય કારણસર પણ પ્રતિબંધ લાદવામાં આવ્યો હોય એવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. આમ છતાં એન્થનીએ પ્રતિબંધ મૂકવા માટે કયા કારણો આપ્યા છે એ પણ જાણવા જરૂરી છે. એન્થનીએ કહ્યું કે હવે સોશિયલ મીડિયા કંપનીઓની સમાજ પ્રત્યે જવાબદારી રહેશે. આવી કંપનીઓએ બાળકોની સુરક્ષાને પ્રાથમિકતા આપવી જ પડશે. તેમણે બીજું કારણ એ પણ આપ્યું કે સોશિયલ મીડિયાના કારણે બાળકોમાં એન્ઝાયટી વધી છે. તેમણે ત્રીજું કારણ એ આપ્યું કે બાળકો ઓનલાઈન ઠગબાજોના શિકાર બની રહ્યા છે અને બન્યા પણ છે.
એમણે ચોથું કારણ આપ્યું છે કે બાળકો ફોનથી દૂર રહે અને ક્રિકેટના મેદાન કે સ્વિમિંગ પૂલમાં વધારે રહે એ ખૂબ જરૂરી છે. એન્થનીએ પાંચમું કારણ એ આપ્યું છે કે ઘણી વખત બાળકો ટ્રેન્ડને ફોલો કરવાનું પ્રેશર અનુભવવા લાગે છે, આવા પ્રેશરથી તેમને બચાવવા ખૂબ જરૂરી છે. છઠ્ઠું કારણ એ આપ્યું છે કે સોશિયલ મીડિયા પર બાળકોને ફસાવીને કેટલાક લોકો તેમનું શોષણ કરતા રહે છે. માત્ર ઓસ્ટ્રેલિયાની વાત નથી, બીજા પણ દેશો સોશિયલ મીડિયાથી બાળકોને દૂર રાખવા માટે કોશિશ કરી રહ્યા છે. અમે એક પછી એક આવા દેશોની વાત કરીશું. શરૂઆત ફ્રાન્સથી કરીશું. આ દેશમાં ગયા વર્ષે જૂન મહિનામાં એક કાયદો પસાર કરવામાં આવ્યો હતો. આ કાયદા મુજબ સોશિયલ મીડિયા પર લોગિન કરનારી વ્યક્તિની ઉંમરને વેરીફાઈ કરવી પડે. જો 15 વર્ષથી ઓછી ઉંમરનું બાળક હોય તો એવા કિસ્સામાં તેના માતા પિતાની મંજૂરી મેળવવી ફરજિયાત છે. દંડની રકમ પણ ખૂબ જ વધારે રાખવામાં આવી છે. નિયમ તોડનારી કંપનીને આખી દુનિયામાંથી થતી કમાણીમાંથી 1% સુધી દંડ ભરવો પડે છે. આ 1% રકમ એટલે કે 2,500 રૂપિયા થાય. જર્મનીના નિયમ મુજબ 13 થી 16 વર્ષના બાળકો માત્ર તેમના માતા પિતાની મંજૂરીથી જ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી શકે છે. બાળકોના અધિકારો માટે લડનારા કાર્યકર્તાઓ માને છે કે આ પ્રકારના નિયંત્રણો અપૂરતા છે. તેઓ કહે છે કે કાયદા માત્ર કાગળ પર રહેવા ન જોઈએ, એનો અમલ પણ થવો જોઈએ. બેલ્જિયમે પણ 2018માં એક કાયદો ઘડ્યો હતો. આ કાયદા મુજબ 13 વર્ષથી ઓછી ઉંમરના બાળકો તેમના માતા પિતાની મંજૂરી વિના સોશિયલ મીડિયા પર એકાઉન્ટ બનાવી ન શકે. નોર્વેમાં પણ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવા માટે ઓછામાં ઓછી ઉંમર 13 વર્ષ છે. નોર્વેમાં આ નિયમ માત્ર કાગળ પર જ છે. ડેટા બતાવે છે કે 9 થી 12 વર્ષની ઉંમરના બાળકો પણ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરે છે. ઇટલીમાં 14 વર્ષથી નાની ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવા માટે માતા પિતાની મંજૂરી મેળવવી જરૂરી છે. સોશિયલ મીડિયા અત્યારે પોર્નોગ્રાફીનું હબ બન્યું છે. એટલું જ નહીં, અહીં ઠગબાજોથી લઈને કટ્ટરપંથીઓ પણ સક્રિય છે. ઠગબાજો બાળકોને ફસાવે છે, જ્યારે કટ્ટરપંથીઓ બાળકોને બ્રેઇન વોશ કરી શકે છે. એટલે જ આવા લોકોથી બાળકોને બચાવવા માટે નિયંત્રણો મૂકવાની વખતો વખત ડિમાન્ડ થતી રહે છે. જોકે અત્યાર સુધીમાં સોશિયલ મીડિયાને સુરક્ષિત બનાવવા માટે કોઈ ઉપાયો શોધવામાં નથી આવ્યા. એટલે જ ઓસ્ટ્રેલિયામાં કઈ રીતે પ્રતિબંધનો અમલ થશે એના પર સૌની નજર છે. આ બધા વચ્ચે ભારતમાં પણ માતા પિતાના મનમાં સવાલો ઉઠવા લાગ્યા છે કે શું ભારતમાં પણ આ પ્રકારનો પ્રતિબંધ જરૂરી છે કે નહીં. અમે એના વિશે તમને વિસ્તારથી જણાવીશું, પરંતુ અત્યારે સમય છે બ્રેક. બ્રેક બાદ આપનું સ્વાગત છે. ઓસ્ટ્રેલિયામાં બાળપણ બચાવવા માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. એટલે કે 16 વર્ષથી નાની ઉંમરના બાળકો સોશિયલ મીડિયાનો ઉપયોગ નહીં કરી શકે. ભારતના લોકોને આ પ્રતિબંધ વિશે ખબર પડી એટલે તેઓ પણ સોશિયલ મીડિયા પર જ જુદી જુદી પોસ્ટમાં કહેવા લાગ્યા કે આપણે ત્યાં પણ આવો પ્રતિબંધ મૂકાવવો જોઈએ. એટલે જ ભારતમાં કેવી સ્થિતિ છે એ પણ જાણવું જરૂરી છે. ભારતમાં ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન જેવા કાયદા છે. આ કાયદામાં બાળકો માટે ઇન્ટરનેટનો ઉપયોગ કરવા માટે પર અનેક નિયંત્રણો મૂકવામાં આવ્યા છે. ભારતના કાયદા મુજબ કંપનીઓને બાળકો વિશેની માહિતી મેળવવા કે સ્ટોર કરવા માટેની પરમિશન નથી. એટલે કે કંપનીઓ બાળકોના નામ, ઉંમર અને લોકેશન જેવી માહિતીને સ્ટોર ન કરી શકે. નિયમ તો એમ પણ કહે છે કે બાળકોની ઓનલાઈન એક્ટિવિટીઝ પર કંપનીઓ નજર ન રાખી શકે. કંપનીઓ બાળકોને જાહેરાતો માટે ટાર્ગેટ ન કરી શકે. તમારા મનમાં સવાલ થાય કે જાહેરાતો માટે ટાર્ગેટ કરવું એટલે શું? આ પ્રકારની જાહેરાત એટલે કે કોઈ બાળક ચોક્કસ પ્રકારના રમકડાનો વિડીયો જુએ તો બાદમાં તેને એવા જ રમકડાની જાહેરાત બતાવાય. આ પ્રકારની જાહેરાતો માટે બાળકોને ટાર્ગેટ ન કરી શકાય. ભારત સરકાર આ નિયમોનું પાલન કરવા માટે સોશિયલ મીડિયાને વારંવાર ટકોર કરે છે. જોકે હકીકત સ્વીકારવી રહી કે ભારતમાં પણ સોશિયલ મીડિયા બાળકો માટે પૂરેપૂરું સુરક્ષિત નથી. વખતો વખત બાળકો પર સોશિયલ મીડિયાની ખરાબ અસર વિશે કહેવામાં આવતું રહે છે. જોકે મુશ્કેલી એ છે કે આજે માતા પિતા પણ તેમના બાળકોના હાથમાંથી મોબાઈલ લઈ શકતા નથી. ક્યારેક તો ભણવાના નામે પણ બાળકો મોબાઈલ ફોન હાથમાં લેતા હોય છે.
જોકે સોશિયલ મીડિયાના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવો પણ અસરકારક વિકલ્પ નથી. જેમ કે નોર્વે અને જર્મની જેવા દેશોમાં નિયમો કાગળ પર જ છે, કેમ કે ડિજિટલ યુગમાં જન્મેલા બાળકો ખૂબ જ સ્માર્ટ છે. તેઓ ખોટી ઉંમર લખીને ખોટી પ્રોફાઇલ ક્રિએટ કરે છે, એટલે કે જ્યાં સુધી સોશિયલ મીડિયાનો ઉપયોગ કરનારી વ્યક્તિની ઉંમરને વેરીફાય કરવા માટે ફૂલ પ્રૂફ સિસ્ટમ ન બને ત્યાં સુધી બાળકો છટકબારીનો લાભ લેતા જ રહેશે. એટલે જ આવી સ્થિતિમાં બાળકો અને સ્કૂલના શિક્ષકોની જવાબદારી વધી જાય છે. તેઓ જ સોશિયલ મીડિયાની ખરાબ અસરો વિશે બાળકોને સારી રીતે સમજાવી શકે છે. બાળકોને સમજાવવા પડશે કે સોશિયલ મીડિયાના કારણે તેમના દિમાગના ફંક્શન્સ અને સ્ટ્રક્ચર બંને પર અસરો થઈ રહી છે અને અસરો થઈ છે. વૈજ્ઞાનિકોએ દિમાગ કસીને આવા તારણો પણ આપ્યા છે. સોશિયલ મીડિયા પર સૌથી મોટી સમસ્યા રીલ્સની છે. એ ખૂબ જ એડિક્ટિવ છે. એક પછી એક રીલ સતત જોયા જ કરવામાં આવે. આપણા બધાના દિમાગમાં ડોપામાઇન ન્યુરોટ્રાન્સમીટર હોય છે. આપણું દિલ અને મન ખુશ થઈ જાય ત્યારે ડોપામાઇન એક્ટિવેટ થઈ જાય. રીલ્સમાં સરસ મજાની ડિશનો શોર્ટ વિડીયો હોય કે પછી વિડીયોઝમાં સરસ મજાનું ટુરિસ્ટ સ્પોટ દેખાતું હોય તો મજા પડી જાય, એટલે લોકો રીલ્સ જોતા જ રહે. એટલે આપણે જેટલો સમય આવી રીલ્સ જોતા રહીએ એટલો સમય ડોપામાઇન એક્ટિવેટ થયા કરે. કુદરતનો એક નિયમ છે, વારંવાર જે બાબત થતી રહે એની આદત પડી જાય આપણા દિમાગને પણ ડોપામાઇન એક્ટિવ થઈ જવાની આદત પડી જાય છે. હવે માની લો કે તમે ઓફિસમાં બિઝી હો અને એ સમયે રીલ્સ જોવાનો સમય જ ન મળે, એટલે તમારા દિમાગમાં ડોપામાઇન એક્ટિવ ના થાય, સ્વાભાવિક છે. જો કે તમારું દિમાગને તો ડોપામાઇન જોઈએ, એ ન મળે એટલે વ્યક્તિ નિરાશ થઈ જાય. લાંબા સમય સુધી આવી સ્થિતિ રહે તો વ્યક્તિ ક્રોનિક સ્ટ્રેસમાં સરી પડે. જોકે જરૂરી નથી કે બધી જ રીલ્સ તમારું દિલ ખુશ કરી દે, કોઈક રીલ્સ તમને ઉદાસ પણ કરી શકે છે. આવી જુદી જુદી લાગણીઓ જગાવતા આ પ્રકારના રીલ્સ એટલે કે તમારું દિમાગ કન્ફ્યુઝ કરી દે છે અને ખબર જ ન પડે કે આ ભાઈને તો ઘડીમાં ખુશ થઈ જાય છે અને ઘડીમાં દુઃખી થઈ જાય છે, ઘડીમાં ગુસ્સે પણ થઈ જાય. આવી સ્થિતિમાં દિમાગ ગૂંચવાઈ જાય, જેની સીધી અસર દિમાગના ફંક્શન્સ અને સ્ટ્રક્ચર પર થાય. આવી અસરોના કારણે જ બાળકો અને યુવાનો હાઈપર સેન્સિટિવ થઈ ગયા છે. નાની અમથી વાતમાં તેઓ અકળાઈ ગયા છે. સોશિયલ મીડિયા પર સૌથી મોટી સમસ્યા એ છે કે કોણ સાચું છે અને કોણ ખોટું છે એ પણ સમજી શકાતું નથી. મોટી ઉંમરના લોકો પણ ગૂંચવાઈ જાય તો બાળકોનું તો કહેવું જ શું. અમુક લોકો ચહેરા પર મોહરા લગાવી દેતા હોય છે. આવા લોકો બાળકીઓને ફસાવે છે. આવા અનેક કિસ્સા બહાર આવ્યા છે. હવે સોશિયલ મીડિયાની બીજી કેટલીક આડઅસરોની પણ વાત કરીશું. બાળકોનો એટેન્શન સ્પાન ઘટી જાય છે, તેઓ જલ્દી હતાશ થઈ જાય છે. તમે કદાચ ઓબ્ઝર્વ પણ કર્યું હશે, સોશિયલ મીડિયા પર મોટાભાગની ઇમોજી અને શોર્ટ લેંગ્વેજથી કામ ચલાવવામાં આવે છે, જેના કારણે તેઓ ભાષાથી વધુ દૂર થઈ રહ્યા છે. બાળકોનું વાંચન ઘટી ગયું છે, કેમ કે કંઈ જાણવું હોય તો તેઓ સીધો વિડીયો જોતા હોય છે. બાળકો રમવા માટે પણ ગ્રાઉન્ડ પર જવાના બદલે હવે મોબાઈલ્સમાં રીલ્સ પર જ વધુ સમય વિતાવે છે. તમારા પરિવારમાં પણ સોશિયલ મીડિયાની બાળકો પર આવી અસરો તમે જોતા જ હશો. મુખ્ય સવાલ એ છે કે ભારતે પણ ઓસ્ટ્રેલિયાની જેમ પ્રતિબંધ મૂકવો જોઈએ કે નહીં. અમે આ સવાલના જવાબ માટે વધુ વિગતો તમને જણાવીશું, પરંતુ અત્યારે સમય છે વધુ એક બ્રેક. બ્રેક બાદ આપનું સ્વાગત છે. ઓસ્ટ્રેલિયાએ 16 વર્ષથી નાની ઉંમરના બાળકોને સોશિયલ મીડિયાથી દૂર રાખવાનો નિર્ણય કર્યો છે. આપણા ભારતની વાત કરીએ તો સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવા માટે બાળકો પર આ પ્રકારના નિયંત્રણો નથી, એવો કોઈ કાયદો જ નથી. જોકે ગયા વર્ષે સપ્ટેમ્બરમાં કર્ણાટક હાઈકોર્ટે કેસમાં કોમેન્ટ કરી હતી. અદાલતે કહ્યું હતું કે સરકારે બાળકો માટે વયમર્યાદા નક્કી કરવા માટે વિચાર કરવો જોઈએ. અલબત્ત ભારત સરકાર વખતો વખત સોશિયલ મીડિયા કંપનીઓને બાળકો માટે વાંધાજનક કન્ટેન્ટ હટાવવા માટે કહેતી રહે છે. જોકે નફ્ફટ સોશિયલ મીડિયા કંપનીઓ ભારત સરકારના આદેશનું બરાબર પાલન કરતી નથી. હવે રહી વાત પ્રતિબંધ લાદવાની, તો અહીં એક માનસિક અસરને પણ તમારે સમજવી જોઈએ. પ્રતિબંધ શબ્દ જ વાંધાજનક છે. એનો સીધો અર્થ એ છે
કે લોકોએ એ કામ કરવાનું નથી. સાયકોલોજી કહે છે કે તમે જે કામ કરવાનું ના કહો એ કામ લોકો વધારે કરવા માટે આકર્ષે. એટલે કદાચ ઓસ્ટ્રેલિયામાં જે બાળકો અત્યાર સુધી સોશિયલ મીડિયા પર નહોતા, હવે તેઓ પણ એના માટે લલચાઈ શકે છે. તેઓ પણ કોઈને કોઈ રીતે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવાનો પ્રયાસ કરી શકે છે. 16 વર્ષની નાની ઉંમરના બાળકો મોટાભાગે પોતાના માતા પિતાના મોબાઈલ ફોનનો ઉપયોગ કરતા હોય છે, એટલે જ કંટ્રોલ કરવો મુશ્કેલ છે. પ્રતિબંધના કારણે ફોમો ઇફેક્ટ પણ થઈ શકે છે. ફોમો એટલે કે બેઝિકલી ફિયર ઓફ મિસિંગ આઉટ. 16 વર્ષની નાની ઉંમરના બાળકો વિચારવા લાગે કે બીજા બધા લોકો ઉપયોગ કરે છે, માત્ર તેમના પર જ આ પ્રતિબંધ કેમ છે? આવી ફોમો ઇફેક્ટના કારણે તેઓ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવા માટે વધારે લલચાય છે. એટલે પ્રતિબંધ મૂકવો કેટલું યોગ્ય એ સવાલ ઊભો જ છે. પ્રતિબંધ મૂકવો અસરકારક પણ નથી. ડિજિટલ યુગમાં જ આ જનરેશનનો જન્મ થયો છે. તેમના હાથમાં જલ્દી જલ્દી ગેજેટ્સ આવી ગયા છે. ઓસ્ટ્રેલિયામાં બાળકો પ્રતિબંધનો કોઈને કોઈ જુગાડ તો શોધી શકે છે. એટલે જ સૌથી મોટો સવાલ એ છે કે આવા પ્રતિબંધનો અમલ કેવી રીતે કરવો. ઓસ્ટ્રેલિયામાં આ પ્રતિબંધનો વિરોધ કરનારાઓએ 3 મુખ્ય મુદ્દા કહ્યા છે. આ 3 મુદ્દા આપણા ભારતને પણ લાગુ પડે છે. પહેલો મુદ્દો એ છે કે ઉંમરને વેરીફાય કરવા માટે ટેકનોલોજી મેળવવા માટે ઓસ્ટ્રેલિયા પ્લાનિંગ કરી રહ્યું છે. આમ છતાં પણ એની અસરકારકતાને લઈને સવાલો કરવામાં આવી રહ્યા છે. બીજો મુદ્દો એ છે કે ઉંમરને વેરીફાય કરવાની પદ્ધતિમાં બાયોમેટ્રિક્સ કે ઓળખપત્ર જેવા સંવેદનશીલ પર્સનલ ડેટાની જરૂર પડે. સવાલ એ છે કે આવો પર્સનલ ડેટા સુરક્ષિત રહેશે કે નહીં. કેમ કે મસવાલ એ છે કે આપણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કેવી રીતે વિશ્વાસ કરી શકીએ. ત્રીજો મુદ્દો એ છે કે બાળકો ગેરકાયદે નેટવર્ક તરફ વળી શકે છે, જે તેમના માટે વધારે જોખમ છે. અત્યારે પ્રતિબંધ અસરકારક ઉકેલ જણાતો નથી. અલબત્ત આપણે આશા રાખીએ કે ઓસ્ટ્રેલિયા કોઈ અસરકારક રીત શોધી લાવે જેનો ભારત પણ અમલ કરી શકે. એટલે કે અત્યારે બધું જ અને તો પર છે. જો કે એ સિવાય પણ એક ઉકેલ છે, અહીં માતા પિતાનો રોલ આવે છે. જો તેઓ જ શિસ્તમાં રહે, એટલે કે તેઓ જ સોશિયલ મીડિયાનો ઉપયોગ ઓછો કરે, તો બાળકો પણ સોશિયલ મીડિયાથી દૂર જ રહે. અત્યારે તો ઘરમાં જ એવો માહોલ હોય છે કે માતા પિતા ઘરે રીલ્સ અને વિડીયો જોવામાં બિઝી હોય. માતા પિતાને જોઈને બાળકો પણ રીલ્સ જોવા લાગે. સૌથી સારો ઉપાય તો પેરેન્ટિંગ કંટ્રોલનો છે. એટલે કે માતા પિતા નક્કી કરે એ જ બાળકો જુએ. માતા પિતાના હાથમાં આવો પાવર સોંપવાના વિચારનો સોશિયલ મીડિયા કંપનીઓ વિરોધ કરી શકે છે. દુનિયાભરની સરકારોએ આવી કંપનીઓને ચોખ્ખી સંભળાવી દેવું જોઈએ. તમે અબજો રૂપિયાનો નફો કમાયા છો, લોકોને કનેક્ટ કરવાના વિચારથી આખું સામ્રાજ્ય ઊભું કર્યું છે, જો કે હવે તમારી જવાબદારી સ્વીકારવી જોઈએ. સરકારોએ આ કંપનીઓને એમ પણ કહેવું જોઈએ કે તમારે પેરેન્ટિંગ કંટ્રોલ આપવો જોઈએ. એ પણ ઉપકાર કરતા હોય એ રીતે નહીં. સોશિયલ મીડિયા કંપનીઓ માત્ર ખોટા વચનો આપે એ નહીં ચાલે. તેમણે ખરા અર્થમાં કામ કરવું પડશે. પેરેન્ટ્સને પૂરેપૂરો કંટ્રોલ આપવો પડશે, જેથી માતા પિતાને લાગે કે તેમના સંતાનો માટે કોઈ કન્ટેન્ટ વાંધાજનક છે તો તેઓ એને બ્લોક કરી શકે. એટલું નહીં, બાળકો કેટલા કલાક સોશિયલ મીડિયા જોઈ શકે એનો નિર્ણય પણ માતા પિતાએ જ કરવા દેવો જોઈએ. બાળકો સોશિયલ મીડિયા પર જે કંઈ પણ જુએ એની જાણ તેમના માતા પિતાને હોવી જોઈએ. સોશિયલ મીડિયા પર આ પ્રકારની સિસ્ટમ હોવી જોઈએ. બાળકોની સુરક્ષાનો સવાલ છે, એટલે જ ટ્રાન્સપરન્સી એક વિકલ્પ નથી પરંતુ જરૂરિયાત છે. અહીં પ્રોફિટ કે પોલિસીનો સવાલ જ નથી, પરંતુ બાળકોના પ્રોટેક્શનનો સવાલ છે, આપણી ભાવિ પેઢીનો સવાલ છે. માતા પિતા પછી બાળકો સૌથી વધુ શિક્ષકોની વાત સાંભળતા હોય છે, તમે અનુભવ્યું હશે. એટલે ડિજિટલ જંગલમાં બાળકોને બચાવવા માટે શિક્ષકોએ પોતાની ભૂમિકા નિભાવી જોઈએ. બાળકોને સોશિયલ મીડિયાથી દૂર રહેવા માટે સમજાવવા જોઈએ, ઉપરાંત પાઠ્યપુસ્તકો સિવાયના પુસ્તકો વાંચવા માટે પ્રેરવા જોઈએ. આપણા દેશના મહાપુરુષો વિશે તેમને કહેતા રહેવું જોઈએ. સાથે એમ પણ કહેવું પડે કે જો તમારે જે તે મહાપુરુષ વિશે વધારે જાણવું હોય તો આ પુસ્તક ખાસ વાંચજો. આ રીતે હળવેકથી તેમના તેમના હાથમાં પુસ્તકો આપી દેવા જોઈએ. બાળકોને સોશિયલ મીડિયાથી નવી નવી બાબતો વિશે જાણકારી મળે છે, સાથે નેટવર્કિંગ પણ થાય છે. અમદાવાદનો આકાશ સુરતના સોમની સાથે ચેટ કરે તો તેમનું એક સામાજિક વર્તુળ મોટું થઈ શકે. આવા લાભની સામે સોશિયલ મીડિયાના ગેરલાભ
અને જોખમો અનેક ઘણા છે. આવા જોખમોથી બચાવવા માટે બધાએ સાથે મળીને જ કામ કરવું પડશે. માતા પિતા, શિક્ષકો, ટેકનોલોજીના જાણકારો અને સરકારી અધિકારીઓએ સાથે આવવું પડશે. આ આખા ભારતની લડાઈ છે, આપણા બાળકોને બચાવવા માટેની લડાઈ છે. આ માત્ર સરકારનો મુદ્દો નથી કે ન તો ટેકનોલોજી કંપનીઓનો મુદ્દો છે. પોતાના સંતાનનું ઉજ્જવળ ભવિષ્ય ઈચ્છતા દરેક માતા પિતાની આ વાત છે, આપણા બાળકોની વાત છે. એટલે આ મુદ્દે સમાધાન નહીં ચાલે. આ લડાઈ આપણે સાથે મળીને જીતવી જ પડશે. ખેર, આજના ફૂલસ્ટોપમાં આજે આટલું જ. નવા મુદ્દાઓ સાથે કાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.